चलो विद्यार्थी मित्रों धोरण त्रण नमस्ते बाळको पाठ्यपुस्तक में तमने चेप्टर चार लांबू अने टूंकू समझाई तो मापन करता पण शीखवाड़ी तू पहला तो तमने एक मीटर बराबर सौ सेंटीमीटर ए पण शीखवाड़ी तू एक मीटर बराबर सौ सेंटीमीटर अने सौ सेंटीमीटर बराबर एक मीटर आटलू सूत्र याद राखो अने सेंटीमीटर ने टूक में सेमी लखाय मीटर ने टूक में मी लखाय किलोमीटर ने टूक में किमी लखाय एटलू याद राखवानुं एक मीटर बराबर सौ सेंटीमीटर चार मीटर बराबर चार सौ पांच मीटर बराबर पांच सौ एवी रीते तमारे पांच सौ मीटर बराबर पांच सौ सेमी बराबर पांच मीटर 900 सेमी बराबर 9 मीटर समझाई पूछे चलो अपने वर्कबुक में એટલે સધ્યપોથી માં સધ્યપોથી ને ત્યાં વર્કબુક કહેવાનું છે તો એમાં શું કીધું છે કે અહીં દર્શાવેલ સ્ટ્રોક કેટલી દિવાસેની લંબાઈ જેટલી લાંબી છે જો સ્ટ્રો આપી છે લાંબી એ દિવાસેનું માપન કરવાનું છે તો 5 સેમી છે તો કેટલા કેટલા દિવાસે થાય તો તમારે અહીંથી ગણો તો 15 સેમી છે તો 5 × 15 15 નો પરતોરી છે તો અને દિવાસે નું માપ છે 0 થી 2 0 થી 2 છે એટલે કેટલી દિવાસે નું માપ થશે તો કે 6 દિવાસે જેટલું કેટલું ત્રીજો વર્ગ તમારા વર્ગ શિક્ષકના ટેબલની લંબાઈ જો તમે તમારા વર્ગ શિક્ષક પોતપોતાના હાથની વેંતમાં માપો તો કોના વેંતની સંખ્યા ઓછી હોય તો વર્ગ શિક્ષકના વેંતની સંખ્યા ઓછી હોય વર્ગ તમારા વર્ગ શિક્ષક પોતાના હાથની વેંત માપો તો કોના વેંત તો વર્ગ શિક્ષકના વેંતની સંખ્યા ઓછી હોય ચોથું છે ગણિતના પુસ્તકની લંબાઈ સાંભળજો ગણિતના પુસ્તકની લંબાઈ રબર અને પેન્સિલ વડે માપવામાં આવે તો લંબાઈમાં ગોઠવતા રબરની સંખ્યા વધુ કે પેન્સિલની સંખ્યા વધુ હશે ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ રબર અને પેન્સિલ વડે માપવામાં આવે તો લંબાઈમાં ગોઠવતા રબરની સંખ્યા વધુ અને પેન્સિલની સંખ્યા વધુ તો રબરની થઈ ને પેન્સિલની ગણવા જઈએ તો 5 થાય અને રબરની ગણવા જઈએ તો 20 થાય 25 થાય તો કે રબરની સંખ્યા વધુ હશે પછી નીચે તમારો પ્રશ્ન છે તમારે આપે તમારે કરવાનું છે બાળકો કે તમારી બેંચને વેંત વડે માપો તો તમારી આપે તમારે બનાવવાનું છે બરોબર છઠ્ઠો પ્રશ્ન એ રીતે તમારી બેંચથી દરવાજાનું અંતર ઢગલા માપો બેંચથી દરવાજાનું અંતર માપવાનું છે તમારી સ્કૂલ બેગની લંબાઈનું વેંત માપો એ તમારી આપે તમારે તમારા મિત્રો બને તમારા કંપાસ બોક્સની લંબાઈ આંગળા વડે માપો આમ આંગળા વડે માપવાની છે આમ તમારી કંપાસ ચાલો તમારા વર્ગમાં બ્લેકબોર્ડની લંબાઈ હાથ વડે માપો આપણે બ્લેકબોર્ડ હોય એ હાથ વડે માપવાની છે આવું રીતે એક હાથ બે હાથ અને ત્રણ હાથ છે બરાબર ચાલો છઠ્ઠો છે વેંત અને હાથ એ લંબાઈના અપ્રમાણિત એકમો છે તો સાચું વેંત અને હાથ એ લંબાઈના અપ્રમાણિત છે કોનો મોટો હોય કોનો નાનો હોય તો કે છે સાચું અપ્રમાણિત એકમો છે દરેક વ્યક્તિને બે ઢગલા વચ્ચેનું અંતર એક સમાન હોય છે ખોટું દરેક વ્યક્તિને બે પગલા વચ્ચેનું અંતર એક સમાન ખોટું કોનો મોટો હોય કોનો લાંબો હોય ખોટું લંબાઈના માપનના અપ્રમાણિત એકમો મેં તમને આની કે લંબાઈના માપનના એકમો કયા કયા તો કે છે હાથ જા હાથ આ
આવો વેધથી કરીએ, આંગળીથી પણ કરી શકાય છે અને ડગલાથી પણ કરી શકાય, આ ડગલાથી કરી શકાય અને પગલાથી પણ કરી શકાય. તો શું કે લંબાઈના માપ પરના અપ્રમાણિત એકમો કયા? હાથ, બે, આંગળી, ડગલા અને પગલા. નવમો પ્રશ્ન, લંબાઈના માપનના પ્રમાણિત એકમ કેમ જરૂરી છે તે સમજાવો. શું કે છે? લંબાઈના માપનના પ્રમાણિત એકમ કેમ જરૂરી છે તે સમજાવો. દરેક વ્યક્તિના હાથ, વેંત, આંગળી માપ અલગ અલગ હોય છે, કોઈ નાના હોય કોઈ મોટા હોય, તેથી અપ્રમાણિત જરૂરતી નથી. માટે જો પ્રમાણિત એકમોનો ઉપયોગ કરીએ તો દરેક વસ્તુની લંબાઈના માપનું પ્રમાણિતતા જળવાય, તે માટે પ્રમાણિત એકમ જરૂરી છે. આની પહેલાં મેં કીધું કે લંબાઈનું ચોક્કસ માપ જાણવું હોય તો માપપટ્ટીનો ઉપયોગ થાય. લંબાઈનું ચોક્કસ માપ જાણવું હોય તો માપપટ્ટીનો ઉપયોગ થાય છે. લંબા દરજીની લંબાઈ સાંભળો, દરજી કાપડની મીટર પટ્ટી વાપરે છે, એ મીટર દરજીની મીટર પટ્ટી ઉપર 100 અંકો લખેલા છે, યાદ રાખો, દરજીની મીટર ઉપર પટ્ટી ઉપર 100 અંકો લખેલા છે. માપપટ્ટી ઉપર, નાની માપપટ્ટી ઉપર 1 થી 12 કેટલા, 1 થી 15 લખેલા છે, સોરી, નાની માપપટ્ટી 1 થી 15, 0 થી 15, સ્ટીલની મોટી આવે તો 30, 0 થી 30, અને દરજીની માપપટ્ટી ઉપર 100 અંકો લખેલા હોય છે. ચાલે એના પછી પાછળ દસમો પ્રશ્ન, અહીં ચિત્ર આપેલી વસ્તુની માપપટ્ટી સાથે સરખાવી લંબાઈ. જો શું કીધું છે, પેન્સિલની લંબાઈ તો જો અહીંયા 0 થી 6, તો પેન્સિલની લંબાઈ 0 થી 6, પાંદડું છે તો 0 થી 5, કેટલું, 5, ચાવી છે તો 0 થી 4, કેટલું છે, 4 સેમી. તો પેન્સિલ 6 સેમી, પાંદડું 5 સેમી, ચાવી 4 સેમી, અને તમને શું કીધું છે, આ ફોટો ફ્રેમ પહોળાઈ, પહોળાઈ કીધું છે તો 0 થી તમારે માપવાનું છે, પહોળાઈ કીધું છે તો ફોટો ફ્રેમની પહોળાઈ 3 સેમી, કેટલી છે, 3 સેમી, અને આ ફોટો ફ્રેમની લંબાઈ કીધી છે, આ લંબાઈ છે 5 સેમી અને અહીંયા 3 સેમી છે, કેટલી છે, 3 સેમી. ચાલો અહીં ચિત્ર આપેલી વસ્તુની માપપટ્ટી સાથે સરખાવી માગ્યા મુજબ જવાબ લખો. તો જો ચોક છે કે રબર છે એ તમારે 0 થી 2 સેમી, બીજી ચોક છે 3 સેમી, પેન્સિલ છે 6 સેમી, પેન છે 7 સેમી, અને તમને આની પહેલાં કીધું હતું કે સ્ટ્રો છે તો 0 થી 25 સેમી, 0 થી 25 અહીંયા આપેલું જ છે, જો બરોબર. ચાલો આપેલી વસ્તુઓની લંબાઈ લખો. તમે રબર 3 સેમી, ચોક 5 સેમી, પેન 13 સેમી, સ્ટ્રો 25 સેમી અને પેન્સિલ 10 સેમી. ચોક અને પેન્સિલ બંનેમાંથી કોણ ટૂંકું છે? તો ચોક. કઈ વસ્તુ સૌથી લાંબી તમને સમજાય? તો કે સ્ટ્રો. કઈ વસ્તુ સૌથી ટૂંકી હતી? તો કે રબર. અને પેન્સિલ રબર કરતાં કેટલી વધુ લાંબી છે? તો 7 સેમી. પેન્સિલ કેટલી હતી? તો કે છે પેન્સિલ 10 સેમી હતી અને રબર 3 સેમી, તો 7 સેમી છે ને, 10 માંથી 3 થાય 7, તો 7 સેમી. બારમો પ્રશ્ન, તમારા કંપાસ બોક્સમાં રહેલી માપપટ્ટીથી એક જ વખત વધુમાં વધુ સેમી લંબાઈ વસ્તુનું માપન થઈ શકે છે? તો કે છે તમારા કંપાસ પટ્ટીમાં રહેલી માપપટ્ટી એક વધુમાં વધુ, તો કે 15 સેમી છે, કેટલી છે, 15 સેમી. તેવું છે, તમારા કંપાસ બોક્સની માપપટ્ટી મીટર પટ્ટીમાં હોય છે? ના, ખોટું. માપપટ્ટી છે મીટર પટ્ટીમાં નથી હોતું, તો કે ખોટું. મીટર પટ્ટી પર 100 અંકો લખેલા છે, માપપટ્ટી પર 15, એટલે ખોટું. ચાલો નીચે દોરેલી માપપટ્ટીની લંબાઈ જો તમારે અહીંયા નાની લીટી છે તો કે 3 સેમી, એનાથી મોટી છે તો કે 9 સેમી, ત્રીજું છે 5 સેમી,
અને ચોથી છે 0 થી 12 સેમી. તો પહેલી લીટી 3 સેમી, બીજી 9 સેમી, ત્રીજી 5 સેમી અને ચોથી 12 સેમી. 15મો પ્રશ્ન છે, માપપટ્ટીનો ઉપયોગ કરતી વખતે વસ્તુનો એક છેડો માપપટ્ટીના ખાલી જગ્યા પર રાખવાથી લંબાઈ સરળતાથી માપી શકાય છે. તો માપપટ્ટીનો જો સરળતાથી માપવું હોય તો માપપટ્ટીનો પહેલો અંક 0થી માપવાનો છે. તો માપપટ્ટીનો પહેલો અંક 0 ઉપર આવે, ક્યાં આવે? 0. તો તમારે એ આવશે, શું આવશે? એ 0 ઉપરથી માપો તો સરળતાથી માપી શકાય છે. દરજી વાપરે તે ને મેજર ટેપ સેમી સુધીનું માપન કરી શકાય છે. જો અમે તમને કીધું દરજી માપે છે એને મેજર ટેપ કહેવાય અથવા મીટર પટ્ટી પણ કહેવાય, એની પર કેટલા અંકો હોય છે? તો કે 100 સેન્ટીમીટર. કેટલા? 100. ચલો, નાકની સેમી, કાનની સેમી, કપાળની સેમી એ બધું તમારે તમારી રીતે માપીને લખવાનું છે, બરાબર. કાંડાની ગોળાઈ, તો તમારી દોરી લેવાની, મેં તમને જૂમ મીટિંગમાં બતાવ્યું કે દોરી લઈને આમ કરી પછી માપી લેવાની. માથાની ગોળાઈ, તો માથામાં એ દોરી આમ વીટી લેવાની, દોરી માપી લેવાની, બરાબર. કપાળ, તો કપાળમાં એવું કરવાનું. ચાલો, એના પછી પાછળ છે ચિત્રના આધારે જવાબ આપો. તો જો ચિત્ર એક કીડી દોરેલી છે, અહીંયા એને કીડી કયા રસ્તે જાય છે એ તમારે જોવાનું છે. એ રોડ છે, કીડી કયા રસ્તે જાય છે તો સૌથી જલ્દી પહોંચે છે. તો પહેલાં રસ્તાનું માપ શોધવાનું છે. કીડી કયા રસ્તે જાય તો પહેલાં એ બીજો જોઈએ રોડ. એ રોડ એનો જો અહીંયા 0થી 3 ને પછી 4, 3 ને 7 8 8 13, કુલ 13 છે. રોડ એ 13 માર્ક, રોડ એ છે એ 13 સેન્ટીમીટર. કેટલો? રોડ બી, રોડ બી છે, બી નું માપન કરશે જો અહીંયા 0 થી 2, 2 3 3.5, 4, 5.5, 5.5, 6, 7, 8, 9, 10, 10 છે રોડ બી. 10 રોડ સી, સી નું માપ શોધવાનું છે 0 થી, અહીંયાથી 0 થી 3, 3 ને 5, 8, 8 ને 2, 9, 10, 10 ને 1, 11. તો રોડ સી નું 11 માપ છે, રોડ સી નું 11. તો તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કીડી કયા રસ્તે જાય તો સૌથી જલ્દી પહોંચશે. તો આમાંથી કયો રોડ નું માપ ઓછું? તો કે બી, બી રસ્તે જાય, બી નું માપ ઓછું છે 10 સેમી. તો પહેલામાં રોડ બી આવશે. કયો આવશે? બી. સૌથી ટૂંકો રોડ તમે દોરો અને તેની લંબાઈ જણાવો. એમાં તમારે સૌથી ટૂંકો રોડ તમારે દોરી તેની લંબાઈ જણાવવાની છે. છઠ્ઠું છે ચિત્રમાં આપેલા સૌથી ટૂંકા રોડ અને સૌથી લાંબા રોડની લંબાઈનો તફાવત કેટલો? સૌથી મોટો 13 અને સૌથી નાનો 10, તો કેટલો તફાવત? તો કે 3 સેન્ટીમીટર. કેટલો? 3 સેન્ટીમીટર. ચાલો, હવે 19મો સેન્ટીમીટર અને મીટર વચ્ચેનો સંબંધ. 1 મીટર બરાબર કેટલા કીધું? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, બરાબર. હવે અનુમાન કરવાનું છે કે ટેબલની લંબાઈ આશરે તમારે કરવાની, સાચું માપન લખવાનું એ તમે અહીંયા આવશો ત્યારે થશે. ચાલો, એના પછી 21મું એ પણ એવી રીતે જ છે. 22મું છે, 22મો પ્રશ્ન, ઝાડ છે, જો આમાં શું કીધું છે મીટરમાં કે સેન્ટીમીટર કે કિલોમીટરમાં? તો તમારે જોવાનું છે કે ઝાડની લંબાઈ શેમાં મપાય? તો કે મીટરમાં. મોટું હોય તો મીટરમાં, ટૂંકું હોય એ સેમીમાં,
સૌથી લાંબો હોય કિલોમીટરમાં, તો ઝાડ મીટરમાં, પછી બોક્સ છે તો નાનું અમથું બોક્સ આટલું હોય તો કે છે સેમીમાં, સેમાં સેમીમાં. પછી શું છે પેટી જેવું છે, આમ બોક્સનું લોકોની પેટી હોય ને, પતરું છે, પતરું છે એ મીટરમાં. પછી કબાટ છે એ પણ મીટરમાં, કબાટ પણ મીટરમાં મપાય લાંબો છે. બસ છે, બસ પણ મીટરમાં મપાય. ખાસ ધ્યાન આપજો, પૂછાશે બુક છે એ સેમીમાં મપાય, પંદર ને દસ પચીસ તો સેમીમાં મપાય, પચીસ સેમી એવી રીતે એમ આશરે. પછી ફોન છે, ફોન પણ સેમીમાં મપાય. નાની વસ્તુ સેમીમાં, અહીંથી આટલી મોટી હોય તો મીટર, અને લાંબું હોય એક ગામથી બીજે અથવા શાળાએથી ઘર અથવા ઘરથી શાળા, શાળા ઘરથી રેલવે સ્ટેશન તો એ કિલોમીટરમાં આવે, ઘરથી મંદિર તો પણ કિલોમીટરમાં આવે, અને ટીવી છે ટીવી પણ સેન્ટીમીટરમાં આવે. યાદ રહ્યું બાળકો? ચાલો હવે તમારે શું કહેવાનું છે, જો નીચે કરવાનું છે, ઝાડની ઊંચાઈ લગભગ કીધું છે તો એક મીટર કે લગભગ પાંચ, તો કે પાંચ મીટર. ટેબલની ઊંચાઈ લગભગ કીધી છે 90 સેમી કરતાં ઓછી કે 90 સેમી કરતાં મોટી છે. આ ટેબલ હોય તો ટેબલ તમારે 90 સેમી કરતાં 3 ફૂટનું થાય તો 90 સેમી કરતાં વધારે થાય ને, 90 સેમી કરતાં વધારે. ચાલો પાછળ, તમને આપ્યું છે લાઇટ થાંભલાની ઊંચાઈ, લાઇટનો થાંભલો ઊંચો હોય તો કે લગભગ 500 સેમી, તો લગભગ 500 સેમી. અને જીરાફ છે 2 મીટર કરતાં વધુ, 2 મીટર કરતાં વધુ. ચાલો તમને ચોકલેટ આપી છે, અનુમાન કરવાનું છે ચોકલેટ છે 3 સેમી, 12 સેમી કે 20 સેમી, તો કે આટલી 3 સેમી. પાંદડું છે તો કે 3 સેમી, 16 સેમી કે 9, તો પાંદડું 3 સેમી. બેટ છે તો કે બેટ 100 સેમી, 10 સેમી કે 30 સેમી, તો થોડુંક મોટું હોય એટલે 100 સેમી. અને બાળું છે એ તમારે 150 સેમી, 210 કે 120, તો કે 150 સેમી. હવે તમારે અહીંયા શું કરવાનું છે, 1 મીટર નીચેમાંથી કોણ 1 મીટર બનાવશે સાચું કે ખોટું, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 10 કેટલી વાર આવ્યા છે જો, 1 2 3 4 5 6 7 8 9 10, 10 વાર 10 સેમી પ્લસ 10 સેમી પ્લસ 10, 10 સેમી, 10 વાર 10 10 થયા એટલે 100 સેમી, 10 વાર 100 100 થયા એટલે કે 100 સેમી, તો કે 1 મીટર 100 સેમી બરાબર 1 મીટર, તો સાચું. હવે 20 10 30 40 45 65 સેમી, તો 1 મીટર કરતાં ઓછું થયું તો કે 85 સેમી છે, તો કે ખોટું. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર જેટલું તો કીધું છે, તો કે ખોટું. હવે 25 25 25 25 50 100 અને 125 થાય, શું કે 1 મીટર જ બનાવવાનું છે, 1 મીટરથી વધારે જાય પણ તો એ ખોટું, 125 થાય તો કે ખોટું. શું કે નીચેમાંથી કોણ 1 મીટર બનાવશે, 1 મીટર જ થવું જોઈએ, તો 125 થાય છે, 25 25 25 પાંચ વાર છે તો 125, તો કે ખોટું. હવે જો 20 વત્તા 10 20 વત્તા 10 20 વત્તા 20, તો 20 30 40 50 60 70 80 90 100, તો ચોથું 100 છે, તો કે સાચું. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. અને નીચે છે 15 35 50 75 85 થાય, કે ખોટું. ચાલો એના પછી છે જોડકા. બાળકો આવતા વખતે તમને એ સમજાવીશ બાળકો કે, ચાલો અત્યારે સમજાવી દઉં. જોડકા 150 સેમી, 150 સેમી એટલે કે છે 1 મીટર 50 સેમી, સી 150 સેમી બરાબર 1 મીટર 50 સેમી, બરાબર બાળકો. એના પછી છે 50 સેમી એ
એટલે 50 સેમી થાય એટલે અડધો મીટર કેટલો અડધો મીટર 50 સેમી એટલે અડધો મીટર 200 સેમી એટલે 2 મીટર 200 સેમી એટલે 2 200 મી કે 200 સેમી બરાબર 2 મીટર 100 સેમી તો કે 1 મીટર 100 સેમી બરાબર 1 મીટર અને 120 સેમી તો 1 મીટર 20 સેમી ચાલ નીચે મીટર અને કિલોમીટર છે 1 કિલોમીટર બરાબર 1000 1 કિલોમીટર ને ટૂંકમાં શું લખાય કિમી કિલોમીટર ને ટૂંકમાં શું લખાય કિમી એ તમે તમે કીધું છે ને 1 કિલોમીટર બરાબર 1000 મીટર 1 કિલોમીટર બરાબર 1000 અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1000 મીટર બરાબર 1 કિલોમીટર કિલોમીટર ને ટૂંકમાં કિમી લખાય 2000 કિલોમીટર બરાબર 2 કિલોમીટર 5000 કિલોમીટર બરાબર 5 મીટર હવે ચાલો બે શહેરની વચ્ચેનું અંતર શેમાં મપાય મેં કીધું તમને કિલોમીટરમાં એક ગામથી બીજે ગામ જવું હોય તો શેમાં તો કે કિલોમીટરમાં સેમી મીટર કિલોમીટરમાં સૌથી મોટો એકમ કોણ તો કે કિલોમીટર કોણ છે કિલોમીટર કારણ કે કિલોમીટર જ આવે ચાલો એના પછી છે ચિત્ર દોરેલું છે સાંભળજો અહીંયા પરીનું ઘર છે સખીનું ઘર છે દુકાન છે અને પાર્ક છે જો અહીંયા તમને પરીનું ઘર 2 કિલોમીટર અહીંયા દુકાન છે પછી તમને અહીંયા પાર્ક છે અહીંયા તમને છે વચ્ચે બેકરી 2 કિલોમીટર 1 કિલોમીટર પાર્ક અહીંયાથી પાર્કથી સખીનું ઘર છે સખીનું ઘર છે 4 કિમી અને પરીનું ઘર છે 1 કિમી ચાલો અહીંયા પ્રશ્નના જવાબ બાળકો છે સાંભળજો પરી પોતાની સખીના ઘરે જઈ બંને સખીના પાર્કમાં રમવા જાય તો પરીનું કેટલું અંતર કાપે છે પરી પોતાના કઈ જાય છે પરી સખીના ઘરે જઈ બંને સખીઓ પાર્કમાં જાય સખીના ઘરે છે પછી પાર્કમાં જાય તો કે કેટલા કિલોમીટર થાય તો જે પરી સખીના ઘરે જાય તો 1 મીટર અને બંને જણા પાર્કમાં જાય છે તો 4 અને 1 5 1 અને 4 5 કિલોમીટર 5 કિલોમીટર કેટલું 5 પરીના ઘર પરી સખીના ઘરે જાય છે એટલે 1 મીટર પછી બંને જણા પાર્કે જાય છે તો 4 અને 1 5 5 કિલોમીટર પરીના ઘરથી દુકાન કેટલા અંતરે આવેલું છે પરીના ઘરથી દુકાન આ પરીનું ઘર છે અહીંયા દુકાન છે આ દુકાન છે તો કેટલા કિલોમીટર છે તો કે 2 કિલોમીટર કેટલું પરીના ઘરથી દુકાન કેટલું 2 કિલોમીટર ખાસ છે ને આવી રીતે રકમ ફેરવીને પૂછવાની છું અને ચિત્રય પણ પરીની દુકાન પરથી પુસ્તક ખરીદી બેકરી બ્રેડ લેવા જાય તો પરીએ ઘરેથી કેટલું અંતર કાપવું પડે પરી દુકાનેથી 2 કિલોમીટર અને પછી બેકરીએ જાય છે તો કે 4 કિલો પરી દુકાને જાય છે 2 કિલો પર દુકાને થી બેકરીએ જાય છે 2 2 4 2 2 4 કિલોમીટર કાપે છે ચાલો પાછળ પછી શું કહે છે પરીના ઘરથી સૌથી નજીક શું છે તો પરીના ઘરથી સૌથી નજીક સખીનું ઘર છે પરીનું ઘરથી દુકાન 2 કિલોમીટર પરીનું ઘરથી સખીનું ઘર 1 કિલોમીટર તો કે છે પછી શું કહે છે પરીના ઘરથી સૌથી દૂર શું છે તો સૌથી દૂર તો જો 2 કિલોમીટર હા અને આ પરીનું ઘર છે તો સૌથી દૂર પાર્ક છે કયું છે પાર્ક છે પરીના ઘરથી સૌથી દૂર પાર્ક છે દુકાન કેટલું હતું 2 કિલોમીટર તો 2 2 4 અને 5 3 અને અહીંથી આવે તો
चार ने पांच એટલે 5 છે કયું છે બને 12 પરિના કરતી સૌથી દૂર 12 ચાલો અળસિયાની લંબાઈ તો અળસિયાની લંબાઈ 10 સેમીમીટર કારણ કે નાનો બાળકની ઊંચાઈ તો કે બાળકની ઊંચાઈ 1 મીટર આંગળીના નખની પહોળાઈ કીધી છે આંગળીના નખની પહોળાઈ તો કે છે કે 1 સેમીમીટર સાડીની લંબાઈ 5 મીટર હોય હંમેશા 5 મીટર ગળથી સાડાનું અંતર તો કે 1 કિલોમીટર અને કંપાસની લંબાઈ તો કે છે 20 સેમીમીટર બરોબર ચાલ કયું દોરડું લાંબુ હશે તો ડી ડીનું દોરડું લાંબુ છે આમાં કઈ દોરેલું છે ને ડીનું ચાલ બાળકો બાય બાય આવી ગયું